श्री राम कथाकार विश्व वंदनीय परम पूजनीय मोरारी बापू पण गई काले द्वारका में भाजपना माजी धारासभ्य पबुभा माणेके करेला हुमलाना प्रयास में विरोध में आज भावनगरना कलेक्टर ने आवेदनपत्र आपीने घटना ने सरल शब्दों में वखोड़ी काढवामां आवी हती। पाना विचार मंचे नोंधायेल भगवान कृष्ण पर टिप्पणी ने लईने उभा थयेला विवाद ने लईने आहिर समाजना युवानो अने अनेक संगठनों द्वारा मोरारी बापू पासे द्वारका जईने माफीनी मांग करी हती, जेने लईने मोरारी बापू द्वारका पहोंच्या हता अने माफी पण मांगी હતી। તેમ છતાં ઉશ્કેરાયેલા પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલો કરી અપમાનજનક શબ્દો બોલી ગાળો પણ આપી હતી, જેને લઈને હરુભાઈ ગોંડલિયા, આરિફભાઈ કાલવા, મસરામભાઈ દુધરેજિયા, લક્ષ્મીબેન પટેલ, બુધાભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, દિલીપભાઈ કેપરી, ડોક્ટર ગૌરાંગભાઈ સાટિયા સહિતના આગેવાનો દ્વારા મોરારી બાપુ હુમલાના પ્રયાસની આકરા શબ્દોમાં આલોચના કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું। પૂજનીય મોરારી બાપુ જેવા મહાન સંતની સામે પ્રકારે પબુભા માણેકે વાણી વિલાસ કર્યો તેને પણ હરુભાઈએ વખોડ્યો હતો અને પબુભા માણેક સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। ભાવનગર જિલ્લાના જ માત્ર નહીં પણ વિશ્વના જે વંદનીય છે એવા પરમ પૂજ્ય મોરારી બાપુ ગઈકાલે દ્વારકાધીશના દર્શન કરી અને જે અમુક લોકોએ વાદ વિવાદ ઉભો કર્યો હતો એનું નિરાકરણ લાવવા માટે ગયેલા અને શાંતિથી બધું જ કામ પૂરું થઈ ગયા પછી દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આવી અને બાપુ ઉપર હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો છે અને જે અભદ્ર ભાષામાં એમણે બાપુ માટે જે શબ્દો કાઢ્યા છે એના વિરોધમાં આજે પૂજ્ય બાપુના સમર્થનમાં ભાવનગર જિલ્લા વૈષ્ણવ સાધુ સમાજ, દરજી સમાજ, પટેલ જ્ઞાતિના આગેવાનો ભાઈ શ્રી બુધાભાઈ પટેલ, ભગવાનજીભાઈ, ભાઈ શ્રી દિલીપભાઈ કેપરીવાળા એ બધા જ પોતાના સમાજના પ્રતિનિધિ, એટલા માટે અત્યારે સંખ્યા જે ઓછી રાખી છે કે જે રીતે લોકડાઉન અને 144મી કલમ છે એ પ્રમાણે બધાને મર્યાદિત સંખ્યામાં આપણે અહીંયા માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। માત્ર મોરારી બાપુએ હિન્દુ સમાજના જ એક ધર્મ ઉપદેશક નથી પણ મુસ્લિમ સમાજ પણ એટલું જ એને બાપુને પૂજ્ય માને છે। એમના મુસ્લિમ સમાજના પ્રતિનિધિ તરીકે ભાઈ શ્રી આરિફભાઈ કાલવા પણ એ આજે આવેદનપત્ર આપવાના છે અને આ જે ઇચ્છકારો હુમલાનો જે પ્રયાસ થયો છે બાપુ ઉપર એને આ બધા જ સમાજ છે સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને એ ખૂબ જ નિંદનીય છે અને એટલા માટે આજે આ કલેક્ટરશ્રીને અત્યારે આવેદનપત્ર આપવામાં આવે છે। હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર।